રાજકોટમાં કથા બંધ કરાવવા સામે વિરોધ વધારે ઉગ્ર બનતો જઈ રહ્યો છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સામે વિરોધ વખર્યો છે। બ્રહ્મ સમાજના આગેવાનો અને કર્મકાંડી બ્રાહ્મણોએ વિરોધ કર્યો। જયંત પંડ્યાના ઘરની બહાર મંત્રોચ્ચાર અને ગંગા જળનો છંટકાવ કરવામાં આવ્યો। બે દિવસ પહેલા જયંત પંડ્યાએ પારડી પીજીવીસીએલ કચેરીમાં સત્યનારાયણ કથા બંધ કરાવી હોવાનો આક્ષેપ છે અને અંધશ્રદ્ધાને બદલે જયંત પંડ્યા હવે લોકોની આસ્થા પર તરાપ મારતા હોવાનો પણ લોકોએ આક્ષેપ લગાવ્યા। तो बे अलग अलग तस्वीर आपने बताई रहा छे। पहली तस्वीर में आप जोई शको छो जहां ब्रह्म समाज ना जे आगेवानो छे तेओ हवे विरोध करी रहा छे जयंत पंड्या नो। अने बीजी तस्वीर जे आप जोई रहा छो ए गईकालनी छे के जहां कचेरी में जारे कथा चालती हती ने ए दरमियान जयंत पंड्याए त्या कथा अटकावी हती। गई काले जयंत पंड्या नो जे विवाद सामे आव्यो हतो सत्यनारायणनी जे कथा छे ते कथानो जे छे ए विरोध करता होवानुं सामे आव्यु हतुं। त्यारे अत्यारे ब्रह्म समाजना આગેવાનો છે તે અહીં પહોંચ્યા છે અને ગંગા જળ છે તે છાંટવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે રીતના અહીંયા બ્રહ્મ સમાજના અત્યારે અગ્રણીઓ છે અને એમના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। હાલ બ્રહ્મ સમાજના અગ્રણી આપણી સાથે છે, શું કહેશો? આજે તમારા દ્વારા ગંગા જળ છાંટવામાં આવ્યું છે, કઈ રીતના છાંટવામાં આવ્યું છે અને શું વિરોધ છે? બે દિવસ પહેલા સત્યનારાયણ ભગવાનની કથા બંધ કરાવનાર દાનવના ઘરે આજે અમે આવ્યા છીએ। જે તે જ્યાં રહેતો હોય એ જગ્યા સ્વાભાવિક પવિત્ર ન હોય તો આજે કર્મકાંડ કરતા ભૂદેવો દ્વારા ગંગાજળ છાંટીને આ જગ્યા પવિત્ર કરવા અમે ખાસ આવ્યા છીએ। આવતીકાલે આ જગ્યા ઉપર ભગવાન સત્યનારાયણની કથા જે અધૂરી રહી ગઈ છે અને અધ્યાય પૂરા કરવા 5 વાગે આ સ્થળ ઉપર કથાનું આયોજન રાખેલ છે। આ ચોક્કસથી ખાસ કરીને ધર્મનો વિરોધ કરવો એ કેટલી અંશે યોગ્ય છે? આપણો દેશ છે તે ધર્મમાં માનનારો દેશ છે, તમને શું લાગે? આપણો દેશ છે એ સનાતન ધર્મનો પાયો છે અને પાયાને વખોડવાના જે પ્રયાસો આ વિજ્ઞાન જાથાવાળા કરે છે એ સાવ બેબુનિયાદ છે। અમારી માંગ એટલી છે કે આ વ્યક્તિ અને આ વિજ્ઞાન જાથાની સંસ્થા જે કંઈ પણ છે આવા ધર્મના કાર્ય જ્યાં કંઈ પણ થતા હોય એની કાર્યની અંદર એને પ્રવેશ થવો ન જોઈએ, પ્રવેશ કરે તેના ઉપર કાયદેસરની કલમ ધારા ધોરણ મુજબ ગુનો દાખલ થવો જોઈએ। જયંત પંડ્યાએ માફી માગવી જોશે, એક વાર નહીં 100 વખત માફી માગવી પડશે એને, કારણ કે એને સનાતન ધર્મનું અપમાન કર્યું છે, સત્યનારાયણની કથાને અધૂરી મુકાવી છે। જયંત પંડ્યા છે તેમના દ્વારા તે માફી માંગે એટલું જ નહીં, આગામી સમયમાં તેમના વિરુદ્ધ જે છે એ ઉગ્ર વિરોધ થાય તેવી પણ જે છે એ વાત સામે આવી રહી છે। હાર્દિક જોશી, News18 ગુજરાતી, રાજકોટ। રાજકોટના જેતપુરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। જેતપુરના નવાગઢમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। સામાન્ય બોલાચાલીમાં ટોળાએ ઘર પર હુમલો કરી વાહનોમાં તોડફોડ કરી હતી। તૌસિફ લાખાણી નામના વ્યક્તિને હુમલાખોરો સાથે બોલાચાલી થઈ। સ્થાનિકોએ ઘરની બહાર પાર્ક કરેલ રિક્ષા, બાઇક અને કારમાં તોડફોડ કરી। મોડી રાત્રે ધોકા, પાઇપ અને તલવારો સાથે ટોળાએ વિસ્તારને બાનમાં લીધો હતો। ટોળાએ હુમલો કરતા 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે। ઘટનાને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। સમગ્ર બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે। તો સામાન્ય બોલાચાલીમાં જ અસામાજિક તત્વોએ આખા વિસ્તારને બાનમાં લીધો। ધોકા, તલવારો સાથે આખું ટોળું ધસી આવ્યું અને ઘરની બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી। 2 અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો। પોલીસે હાલ તો તપાસ શરૂ કરી દીધી છે અને જે તત્વો હતા, તોફાની તત્વો હતા, તેમને પકડવાની તજવીજ હાથ ધરી છે। જેતપુરના નવાગઢમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો। સામાન્ય બોલાચાલીમાં ઘરમાં ઘૂસીને અસામાજિક તત્વોએ આખા વિસ્તારને બાનમાં લીધો અને તોડફોડ કરી કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું। ઘરની બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી। 2 અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો। નવાગઢથી આ તસવીર આવી રહી છે જે જેતપુર તાલુકામાં આવે છે અને અહીંયા અસામાજિક તત્વો બેફામ છે, ના તો તેમને કાયદાનો ડર છે, ના પોલીસનો કોઈ ડર છે। સામાન્ય બોલાચાલીમાં જ આ તોફાની તત્વો ગુંડા બની જાય છે અને હથિયારો લઈને મારવા માટે આવી જાય છે। ધોકા, તલવારો સાથે આ વિસ્તારને બાનમાં લીધો હતો। સમગ્ર જે વિસ્તારના લોકો છે તેઓમાં પણ એક ભય વ્યાપી ગયો છે। આ પ્રકારના તત્વો સામે એક્શન લેવાવું જોઈએ, પોલીસ કડક હાથે કામ લે એ ખૂબ જરૂરી છે। ફોનલાઈન પર સંવાદદાતા મુનાફ બકાલી જોડાયા છે। મુનાફ, નવાગઢમાં જે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે એમાંથી એક પણ વ્યક્તિ હજુ સુધી પકડાયો છે ખરો? જી મુનાફ, જેતપુરના નવાગઢ વિસ્તારના અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। સામાન્ય બોલાચાલીમાં ટોળાએ ઘર પર હુમલો કરી વાનમાં તોડફોડ કરી સૂચિત રાખાઈ નામના વ્યક્તિને હુમલાખોર સાથે જઈ અને બોલાચાલી કરી હતી। ટોળાએ ઘરમાં ઘૂસીને હુમલો કરી તોડફોડ કરી, સ્થાનિક ઘરની બહાર પાર્ક કરેલા રિક્ષા, બાઇક તેમ કારમાં તોડફોડ કરી અને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। મોડી રાતે ધોકા અને પાટલા તલવાર સાથે ટોળાએ વિસ્તારમાં
આ બનાવ બન્યો હતો. ટોરા હુમલો કરતા બે વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ છે અને ઈજાગ્રસ્ત ત્રણ વ્યક્તિઓમાંથી બે વ્યક્તિને વધુ સારવાર માટે રિફેર કરવામાં આવ્યો છે અને આ પોલીસ દ્વારા આ બનાવ વિસ્તારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હુમલાખોરને ઘેર પડતા સમગ્ર વિસ્તારમાં એક સાથે પોલીસ રજૂઆત કરવાનો નિર્ણય કરી સમગ્ર બાબતે પોલીસ હાલ તપાસ કરી રહી છે. જી મુનાફ, આભાર માહિતી આપવા માટે. આ તરફ અમદાવાદ શહેરમાં પણ કંઈક આવી જ હાલત છે. અહીંયા અસામાજિક તત્વો વારંવાર બેફામ બની જાય છે, આતંક મચાવે છે. સરખેજ વિસ્તારમાં આવારા તત્વોએ વાહનોમાં તોડફોડ કરી બાંધકામ સાઇટ પર દારૂ પીવાની ના પાડતા યુવકોએ આતંક મચાવ્યાનો પોલીસનો દાવો છે. 10થી વધારે યુવકોએ આવી અને ગાડી અને અન્ય વાહનોમાં તોડફોડ કરી ગાડીમાંથી રૂપિયા 1 લાખની ચોરી થઈ હોવાનો પણ આરોપ થયો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ પોલીસે પિન્ટુ ઠાકોર, મહેશ ઠાકોર સહિત 13 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. અમદાવાદના નારોલમાં ગેસ ગળતરની દુર્ઘટનામાં વધુ એકનું મૃત્યુ થયું છે. એલજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. નારોલ દેવી સિન્થેટિક કંપનીમાં ગેસ ગળતરને પગલે અત્યાર સુધી 3 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે. હાલ પણ સુપરવાઇઝર સહિત 6 કર્મચારીઓ એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને હવે વાત આદમખોર દીપડાની. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 4 પગનો આતંક સામે આવ્યો. ઉપલેટાના ગઢાડા પંથકમાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક છે. ગઢાડા ગામની સીમમાં દીપડાએ પાડીનું મારણ કર્યું. ગત રાત્રે ગઢાડા ગામની સીમ વિસ્તારમાં વાડીમાં દીપડાએ પાડીનું મારણ કર્યું હતું. દીપડાના આતંકને લઈ ખેડૂતોમાં ભય પેસી ગયો છે. સ્થાનિકોએ માનવભક્ષી દીપડાને પકડવાની માંગ કરી છે. ગઢાડા પંથકમાં 2 થી 3 દીપડાનો આતંક જોવા મળ્યો. દીપડાએ આ પહેલા પણ 10 જેટલા પશુનું મારણ કર્યું છે. મારા વાડીમાં 11:30 રાત્રે દીપડો પાડીનું મારણ કરેલું છે. વરસદીની પાડી હતી અને આ દીપડા આજથી વરસદીથી હેરાન કરે છે. દવા બહાર પાડ્યું ને વાછેડાઓને મારી નાખશે અને હવે તમે એને પાંજરે પૂરો. પાડીનું મારણ કરેલું હોય જેથી અમારે ફોરેસ્ટ ખાતાને એવી માગણી છે કે આ દીપડાને વહેલી તકે પાંજરું મૂકી અને તાત્કાલિક આ દીપડાને પકડવો જોઈએ. તેમાં જ્યાં જ્યાં જે દીપડાએ મારણ કરેલ છે તેમને ફોરેસ્ટ ખાતા તરફથી હજી કોઈ સહાય આપવામાં આવેલ નથી અને આ સહાયમાં તાત્કાલિક ફોરેસ્ટ ખાતાએ વહેલી તકે સહાય આપવી જોઈએ. સુરત જિલ્લામાં આદમખોર દીપડાનો આતંક છે. માંડવીના ઉશ્કેર ગામે દીપડાએ બાળકનો જીવ લીધો હતો. રમતા સમયે 7 વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો. નજીકના ખેતરમાં લઈ જઈને શિકાર કર્યો. સ્થાનિકો આવી જતા સ્થળ પર મૃતદેહ મૂકીને ભાગી ગયો દીપડો. માંડવી વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. આ તરફ ભરૂચના પણ લોહી તરસ્યા દીપડાનો તરખાડ છે. નેત્રંગના રાજાકુવા ગામે દીપડાના હુમલામાં એક બાળકીનું કરુણ મૃત્યુ થઈ ગયું. બાળકી ગામની સીમમાં બકરા ચરાવવા ગઈ હતી અને આ દરમિયાન અચાનક આદમખોર દીપડાએ જીવલેણ હુમલો કરી દીધો, જેમાં ગંભીર ઈજા પહોંચતા બાળકીનું મોત થયું. માતા પિતા મજૂરી કામ પરથી જતા દાદા સાથે રહેતી બાળકીનું મોત નિપજતા પરિવાર પર આભ ફાટ્યું. ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ નેત્રંગ આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી બનાવ અંગેની વિગતો મેળવી હતી. બીજી તરફ વન વિભાગે દીપડાને પકડી પાડવા તજવીજ હાથ ધરી. અને હવે વાત લાચારીની. કઠણ કાળજાને પણ હચમચાવી નાખે તેવા દૃશ્યો વડોદરાના સિનોરમાં જોવા મળ્યા. આયુષ્યમાન આરોગ્ય મંદિરની ગંભીર બેદરકારી. વૃદ્ધ માતાને લારીમાં સુવડાવી પુત્ર સારવાર માટે લઈ ગયો. 70 વર્ષીય વૃદ્ધ માતાને લારીમાં સુવડાવીને સારવાર માટે લઈ જવા મજબૂર બન્યો. લાચાર પુત્ર અને માતાની તસવીરે નિષ્ઠુર તંત્રની પોલ ખોલી દીધી. સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સ ગરીબ દર્દીને કામ ન આવી. આઉટસોર્સિંગની એમ્બ્યુલન્સ વ્યક્તિગત ઉપયોગમાં લેવાતી હોવાની પણ ચર્ચા છે.
तो बनाव अंगे जिला आरोग्य अधिकारी पण प्रतिक्रिया आपी जे घटना बनी ए खूब दुखद छे। तेमणे कह्युं मेडिकल ऑफिसर पासेथी जानकारी मेळवी दर्दीना सगाए 108 के आरोग्य केन्द्रनी मदद नहोती मांगी। सारवार बाद स्वेच्छाए लारीमां लई जवाया। जो मदद मांगी होत तो अवश्य मदद करी होत। हाल दर्दी माटे खास तकेदारी राखवामां आवी छे। घरे बैठा सारवार मळे तेनी सूचना अपाई छे। અમારા ડૉક્ટરનો સંપર્ક કરતા જે દર્દી હતા તે દર્દીને પગમાં કંઈક વાગેલું હતું ને એમનું ડ્રેસિંગ કરવા માટે એમને લઈને આવેલા હતા। એ બાબતે અમને મને મારા મેડિકલ ઓફિસર દ્વારા જાણકારી મળી છે અને હવે પછી એમને મેં અમે મેડિકલ ઓફિસર સાથે ચર્ચા કરી પેશન્ટને અહીંયા દવાખાના સુધી ના આવવું પડે જેથી કરીને અમારા પીએસીના જે પણ સ્ટાફ છે જે ડ્રેસિંગ કરી શકે તો એમને અમે હવે એમના ઘરે જેમ જેમ જરૂર પડશે તો એમ ડ્રેસિંગ માટેની વ્યવસ્થા ત્યાં આગળ કરવામાં આવી છે। હોસ્પિટલની ઘોર બેદરકારીએ વધારી દીધું।